તો જે પણ મિત્રો તલાટીની તૈયારી કરે છે અને બિન સચિવાલયની તૈયારી કરે છે એમના માટે સારી અપડેટ એ આવી છે કે તલાટી અને બિન સચિવાલયમાં કોમ્પ્યુટરનો કોર્સ ફરજિયાત માંગ્યો હોય છે એવા તમામ મિત્રો માટે આપણી યુટ્યુબ ચેનલ તરફથી જોબ સ્ટેન નામનો કોડ વાપરશો તો દોસ્તો તમને ફ્રીમાં કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ મળશે આ જે કોર્સ છે તેની વેલ્યુ પંદરસો રૂપિયા છે પરંતુ એકદમ તમને ફ્રીમાં મળશે તમારે જોબ સ્ટેન નામનો કોડ વાપરવો જ પડશે તો જ તમને આ ફ્રીમાં મળશે અને આ કોર્સ દરેક જગ્યાએ વેલિડ છે એકદમ ફ્રીમાં તમને મળશે અને સર્ટિફિકેટ પણ હવે દોસ્તો આ કોડ કઈ રીતે વાપરવાનો છે સર્ટિફિકેટ કઈ રીતથી વાપરવાનું છે હેલો એવરીવાન સ્વાગત કરું છું ફરી એકવાર તમામ ઉમેદવારોનું ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં વિડીયો શરૂ કર્યાના પહેલા તમામ ઉમેદવારો માટે એક સરસ મજાની અપડેટ લઈને આવ્યો છું જો તમે સરકારી નોકરીની તૈયારી કરો છો તો આ કોર્સ તમારા માટે બેસ્ટ છે એમ તો ચાર હજાર રૂપિયાનો કોર્સ છે પરંતુ દોસ્તો જો આપણી ચેનલનો જોબ સ્ટેન નામનો કોડ વાપરશો તો તમને ફ્રીમાં પડશે ચાર હજાર રૂપિયામાંથી એક પણ રૂપિયો તમારે ભરવાનો નથી અને આ કોર્સથી તમને દોસ્તો ખૂબ ફાયદો થવાનો છે તમને સર્ટિફિકેટ પણ મળવાનો છે આવનારી નોકરીઓમાં તમને ખૂબ ઉપયોગી નિવડશે સ્ટેપ વનમાં દોસ્તો તમારે એનરોલ નામ પર ક્લિક કરવાનું છે એના પછી દોસ્તો બીજા સ્ટેપમાં જે ફેસબુક ગૂગલ અને એપલ લખેલું છે એમાં વચ્ચે ગૂગલનો જી લખેલો છે એના પર ક્લિક કરીને તમારું જે પણ જીમેલ એકાઉન્ટ તમારા મોબાઈલ હોય એ સિલેક્ટ કરવાનું છે એના પછી દોસ્તો કૂપન કોડ છે તેમાં જોબ સ્ટેન વાપર છે છે અહીંયા સ્ટેપ લખેલા આ દોસ્તો તમે કરશો તો તમને ફ્રીમાં મળશે એક પણ રૂપિયો તમારો જશે નહીં તો દોસ્તો આશા રાખો છું કે તમે સૌ કોઈ મિત્રો મજામાં હશો ફાઇનલી વિદ્યા ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે કે જે ટેટ અથવા તો ટાટ પાસ છે એવા તમામ ઉમેદવારો માટે ફાઇનલી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી અંતર્ગત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ફાઇનલી જાહેરાત કરી દેવામાં આવી હતી થોડા દિવસો પહેલાં અને દોસ્તો ફાઇનલી આજથી ભરતીના ફોર્મ ભરાવાના પણ ઓનલાઈન શરૂ થઈ ગયા છે તો દરેક મિત્રોની વિનંતી કરું છું કે જિલ્લાવાર કેટલી જગ્યાઓ છે આ ઉપરાંત દોસ્તો વિષય વાઇઝ કેટલી જગ્યાઓ છે અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે તેનો ઓલરેડી આપણે એક વિડીયો બનાવ્યો છે લિંક તમને વિડીયોની નીચે મળશે ત્યાં જઈને જોઈ શકો છો સૌથી પહેલાં તો દોસ્તો એ વિડીયો જોઈ લેજો જેથી કરીને એપ્લાય કરવામાં તમને સરળતા રહે તમને ધ્યાન રહે કે વિષય વાઈઝ કેટલી જગ્યાઓ છે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે અને તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે ધોરણ એકથી પાંચ અને છથી આઠ માટે વિડિયોમાં આગળ વાત કરીએ ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું બાકી હોય તો ફ્રીમાં જોડી શકો છો દોસ્તો ફ્રીમાં મેમ્બરશિપ લઈ શકો છો ત્યાં કરતાં પણ વધારે ઉમેદવારો હાલમાં જોડાયેલા છે વાત કરીશું આજની અંદર આપણે જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાઓમાં જે વેકેન્સીઓ અવેલેબલ આવી છે તેના વિશે એટલે કે વિદ્યા ભરતી વિશે ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠમાં કેટલી વેકેન્સીઓ અવેલેબલ છે એના વિશે ડિટેલમાં વાત કરીશું ફોર્મ ક્યારથી ભરાવાના અને ક્યાં સુધી ભરાશે એના વિશે ડિટેલમાં વાત કરીશું આગળ વાત કરીએ દોસ્તો ઓફિશિયલ નોટિફિકેશન મોબાઈલની સ્ક્રીન પર તમે જોઈ શકો છો પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતી માટે જિલ્લા નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સ પ્રમાણ વહેંચણી આધારે મળેલ માગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ અનામત કક્ષાની ઘટની જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે સત્યાવીસ એપ્રિલ બે હજાર એકવીસ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વય નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક પ્રમાણે પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે દોસ્તો વાત કરી લઈએ કે કેટલી કેટલી વેકેન્સીઓ છે તો સૌથી પહેલી જાહેરાત ક્રમાંક જીરો એક ધોરણ છ થી આઠ માટે અને માધ્યમ રહેશે ગુજરાતી વિષયની વાત કરીએ વિષય વાઈઝ જગ્યાઓની તો ગણિત વિજ્ઞાન જે વિષય છે તેના માટે એસસી કેટેગરીમાં નવ જગ્યાઓ છે એસટી માટે એકસો ત્રેપન સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એસસીબીસી માટે એકસો બત્રીસ જ્યારે ઈડબ્લ્યુએસ માટે ચોત્રીસ એમ થઈને ટોટલ ત્રણસો અઠ્યાવીસ જગ્યાઓ જ્યારે પીએચ કેટેગરી માટે તેર જગ્યાઓ છે ભાષાઓની વાત કરીએ ભાષાઓ માટે ટોટલ બસો એક જગ્યાઓ છે જ્યારે સામાજિક વિજ્ઞાન વિષય માટે ત્રણસો તેતાલીસ સ્કૂલ ટોટલ જગ્યાઓ છે આ ઉપરાંત દોસ્તો જે શારીરિક અસક્ત કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે પણ જગ્યાઓ રિઝર્વ હશે ચાર ટકા મુજબ તમે જોઈ શકો છો આગળ વાત કરીશું દોસ્તો જાહેરાત ક્રમાંક બે ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ માટે એમાં હાલમાં એસસી માટે દસ જગ્યા એસટી માટે બસો પંચાવન એસસીબીસી બસો ચૌદ જગ્યા ઈડબ્લ્યુસ માટે ચોપન જગ્યા એમ થઈને ટોટલ પાંચસો જગ્યાઓ માટે વેકેન્સી અવેલેબલ છે જ્યારે શારીરિક અસક્ત કેટેગરીના ઉમેદવારો માટે એકવીસ વેકેન્સીઓ છે આથી દોસ્તો ડિટેલમાં માહિતી જાહેરાતમાં દર્શાવેલ અમનામત વર્ગ અને શારીરિક અસક્ત ધરાવતા ઉમેદવારોની જગ્યાઓ જે તે જિલ્લા નગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંક પ્રમાણે દર્શાવેલી છે વીએસબી ડોટ ડીપી ગુજરાત ડોટ ઇન ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક વિડીયોની ફોર્મ તમે મિત્રો ત્યાં જઈને ફોર્મ ભરી શકો છો પાંચ ફેબ્રુઆરી બે હજાર સવારના અગિયાર બે હજાર ફોર્મ ભરી શકશો સ્વીકાર કેન્દ્રમાં અરજી પત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર બાવીસ સાંજે પાંચ વાગ્યા સુધીની રહેશે જેને લાગતા વળગતા દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે માહિતી ખૂબ સારી છે ગમી હોય તો વિડીયોને લાઇક કરજો દોસ્તો ફરીથી મળી શું નવી વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર એન્ જય હિન્દ